ओके, गुड आफ्टरनून विद्यार्थी मित्रों। हवे गई काले आपणे बाकी तो त्यांथी पाछा शुरू करी बराबर। दाखला नंबर बे तमने करवा माटे आपेलो तो याम दूं हतुं बराबर के त्रिभाग बिंदुओना याम आपणे शोधता था। एमां त्रिभाग बिंदुओ एटले पी अने क्यू, त्रिभाग बिंदुओ एटले थशे पी अने क्यू, आपणे त्रिभाग बिंदुओ थशे। तो पी जे छे ई रेखाखंड एबी नो एक जेम बे गुणोत्तर मां विभाजन करे। दाखलो कई करी आपणे अहीं पी अने क्यू ए रेखाखंड एबी ना त्रिभाग बिंदुओ छे एम लखी शकाय। पी अने क्यू ए रेखाखंड एबी ना त्रिभाग बिंदुओ छे, हैं माटे લખો અહીંયા કે પી એ રેખાખંડ એબી નું એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે। પી એ રેખાખંડ એબી નું એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે। પી નું પી એટલે અહીંયા એક જેમ બે ગુણોત્તરમાં, અહીંયા બે ભાગ હતા પણ આપણે ક્યુ ને થોડી વાર માટે કાઢી નાખે એટલે બે ભાગ થઈ જાય, એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે લખી માટે પીના યામ એટલે વિભાજન સૂત્ર। પીના યામ એટલે વિભાજન સૂત્ર જે આપણે ગઈકાલે જોયું હતું, શું જોયું હતું, એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન અપોન એમ પ્લસ એન, એમ વાય ટુ પ્લસ એન વાય વન અપોન એમ પ્લસ એન, હે ને? સૂત્ર ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયું છે એમ એક્સ ટુ। ઓકે, એમ એટલે આને એમ લઈ ગયો આગળ, એમ અને આને એન લઈ ગયો, હે ને? એમ જેમ એન, એમ બરાબર એક અને એન બરાબર બે, ગુણોત્તર અહીંયા લખી શકાય એમ એટલે એક, એક્સ ટુ પ્લસ એન એક્સ વન ના છેદમાં એમ પ્લસ એન એટલે વન પ્લસ ટુ, સેમ અહીંયા વન વાય ટુ પ્લસ ટુ વાય વન ના છેદમાં વન પ્લસ ટુ, પેલા ખાલી ગુણોત્તર લખી દે એટલે ભૂલ પણ ના થાય ને ફટાફટ લખાઈ જાય। એક્સ ટુ એક્સ વન, તો એક્સ ટુ એટલે માઇનસ ટુ અને એક્સ વન એટલે ફોર, વાય ટુ વાય વન એટલે માઇનસ થ્રી અને વાય વન એટલે માઇનસ વન, સાદુરૂપ આપીએ માઇનસ ટુ પ્લસ ચાર દુ આઠ ના છેદમાં ત્રણ, માઇનસ ત્રણ અને માઇનસ બે ના છેદમાં ત્રણ, હે ને? ગુણાકાર કે સદરૂપ આપ્યું આપણે લખ્યું, આઠ માઇનસ બે મોટામાંથી નાનું બાદ કરવાનું, આઠ માંથી બે જાય તો છ, મોટી સંખ્યા ને નિશાન છેદમાં ત્રણ, માઇનસ પાંચ, માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો, ત્રણ ને બે પાંચ, મોટી સંખ્યા ને નિશાન ત્રણ દુ છ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવે બે માઇનસ પાંચ ના છેદમાં ત્રણ, પી ના યામ મેળા બે માઇનસ પાંચ ના છેદમાં ત્રણ, બે માઇનસ પાંચ ના છેદમાં। હવે ક્યુ ના યામ આપણે મેળવવા છે, ક્યુ ના યામ મેળવવા માટે આ બધી વિગતો કાઢી નાખી, ક્યુ ના યામ મેળવવા છે, ક્યુ એટલે તો બંને સરખા ભાગ થાય કે નહીં, તો બંને સરખા ભાગ હોય તો શું લખી શકાય, તો કે ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ છે। અહીં ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ છે। મધ્ય બિંદુ ને યામ વિદ્યાર્થી મિત્રો જોવા હોય તમારે તો વિભાજન સૂત્ર જોયું ત્યાં જ આપણે જોવું પડશે મધ્ય બિંદુ ના યામ, બરાબર? અહીંયા હું લઈ લઉં છું મધ્ય બિંદુ ના યામ, થિયરી આપણે જોઈ લઈએ નાની એવી સાથે સાથે, મધ્ય બિંદુ ના યામ તો કઈ રેખાખંડ આપેલો છે એબી, એના યામ છે એક્સ વન વાય વન અને બી ના યામ છે એક્સ ટુ વાય ટુ, વચ્ચે આવેલું છે કોઈ બિંદુ પી જે એ થી અને ડી થી સમાન અંતરે આવેલું છે, મતલબ પી એ મધ્ય બિંદુ છે। જો પી મધ્ય બિંદુ હોય તો એ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, અહીંયા એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે, પણ પી ના યામ છે લખ્યું આવ્યું વિભાજન સૂત્ર છે એમ અને એની જગ્યાએ એક એક મૂકી દી તો તમને પી નું પી ના યામ મળે, મધ્ય બિંદુ પી ના યામ,
बिंदु पी ना एम तब लखी सको एक्स के लखाई एक्स वन प्लस एक्स टू बाय टू वाय वन प्लस वाय टू बाय टू टूक में आने तब एक्स वन प्लस एक्स टू याद में बे आने वन जाए एक्स यामी सरेराश एम घनी एम सी क्यू पूछ पूछी सकता है आने वन जाए वाय यामी सरेराश मध्य क्यों तो चल एक्स वन प्लस एक्स टू छेद में बे एट सरेराश शोधी कहते हैं अँ बे कह सरवाळो करो कोई पण बे अवलोकनो ने ભાગ્યા 2 કરો એટલે એની સરેરાશ શોધી કરો ત્રણ અવલોકનોનો સરવાળો કરો એને ભાગ્યા 3 કરો તો એ સરેરાશ જ કહેવાય પણ જેટલા અવલોકનો અંદર છેદમાં અવલોકનોની સંખ્યા એને સરેરાશ આપણે સૂત્ર નામ આપ્યું દસમામાં આપણે મધ્ય કહેવાય બરાબર એટલે ટૂંકમાં આવું બહુ ઓછી શક્યતા પણ આ તમે આ એક વસ્તુ તો તમે નોટિસ ધ્યાનમાં રાખો મધ્ય અહીંયા મધ્ય બિંદુ એટલે શું તો કે એક્સ યામની સરેરાશ વાય યામની સરેરાશ બસ આ યાદ રાખીને પછી છોડી દેવા પછી આ સૂત્ર x1 plus x2 by 2, y1 plus y2 by 2. જ્યારે જ્યારે મધ્ય બિંદુ શોધવાનું હોય ત્યારે તો અહીંયા એવું છે હે ને તો બંનેના x યામની સરેરાશ અહીંયા અને બંનેના y યામની સરેરાશ અને x3 y3 એવું નામ આપી દઈએ x3 y3 તો q ના યામ લખીએ કઈ q ના યામ તો કે x2 plus x3 by 2 y2 plus y3 by 2 હવે એવું યાદ નહીં રાખી લેતા હું પાછું કે x1 plus x2 by 2 જ્યાં આવે છે મધ્ય બિંદુ તો x1 plus x2 by 2 y1 plus y2 જોવાનું કોનું મધ્ય બિંદુ શોધવાનું છે p અને b નું શોધવાનું છે p અને b નું મધ્ય બિંદુ શોધવાનું છે એના x એમ લેવાના x2 plus x3 by 2 y2 plus y3 by 2 બરાબર હવે x2 plus x3 by 2 x2 એટલે minus 2 प्लस x3 એટલે प्लस डिवाइड बाय 2 y2 એટલે माइनस 3 प्लस y3 એટલે माइनस 5 डिवाइड बाय 3 ના છેદમાં 2 माइनस 2 प्लस 2 એટલે તો 0 ના છેદમાં 2 અને અહીં આખા ના છેદમાં 2 माइनस 3 કાઈ ન હોય તો છેદમાં 1 प्लस माइनस माइनस 5 ના છેદમાં 3 અને સાદુરૂપ આપવું પડે નહીં તો જીરો ના છેદમાં બે એટલે જીરો હવે ચોકડી ગુણાકાર થશે અહીંયા ત્રણ તેરી તો કે માઇનસ નવ માઇનસ પાંચ એકા પાંચ ના છેદમાં ત્રણ એકા ત્રણ પણ એ ત્રણ ને આપણે જવા દઈએ નીચે કારણ કે અંશ નો છેદ છેદમાં છે બરાબર અને અહીંયા બે તો હતા જ જીરો માઇનસ નવ માઇનસ પાંચ એટલે થઈ જશે માઇનસ ચૌદ ના છેદમાં ત્રણ ગુણ્યા બે એટલે બે સત્તા ચૌદ તો મળે જીરો માઇનસ સાત કઈ નો હોય તમે ત્રણ તો હોય જ ક્યુ ના યામ મળે તો આ ક્યુ ના યામ આ પી ના યામ જવાબ તમારે લખવો હોય તો લખી શકો તમે કે આપેલ બિંદુ ના ત્રિભાગ બિંદુ ના યામ ત્રિભાગ બિંદુ ના યામ 2 minus pi upon 3 અને 0 minus 7 upon 3 છે આ ત્રિભાગ બિંદુ ના યામ થી જાઓ તમે જવાબ લખીએ બરાબર આન્સર આન્સર ચલો ત્રિભાગ બિંદુ ના યામ આવી રીતે ચાર ભાગ પડતા હોય એવા બિંદુ ના યામ તમે શોધી શકો બરાબર એની પછી હવે આપણે કરીએ દાખલા નંબર 3 ચલો હવે આમાં કરીએ દાખલા નંબર 3 આગળ છે શું આપેલું છે ત્રીજું તો કે દાખલા નંબર 3 તમે જો એમાં આપેલું છે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાનમાં એબીસીડી માં રમત ગમતની દિવસની પ્રવૃત્તિઓ યોજે છે તમારી શાળામાં દિવસની રમત ગમતની પ્રવૃત્તિ યોજે ચોક પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરે ચોક પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે આપેલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એડી પર પ્રત્યેક મીટરના અંતરે 100 ફૂલના કુંડા મૂકેલા છે આકૃતિમાં દર્શાવેલ એડી ઉપર 100 મીટરના અંતરે કુંડા મૂકેલા છે
હવે અહીંયા થોડીક આપણે વ્યવસ્થિત આકૃતિ દોરીએ. આ સમજી લો, તમે આકૃતિ એબીસીડી નામ આપી દઈએ. એ અહીંયા બિંદુ આપેલું છે, ડી અહીંયા, સી આપી દીધું હોય ને અહીંયા ડી આપી દીધું. હવે એડી ઉપર પ્રત્યેક મીટર ના અંતરે 100 કુંડા મૂક્યા છે, એટલે તમને ખબર પડી જવી જોઈએ એડી નું અંતર કેટલું હશે, 100 મીટર. એને લખી શકાય અહી એડી બરાબર 100 મીટર. નિહારિકા બીજી અરોળમાં દોડે છે, બીજી અરોળમાં દોડે છે નિહારિકા. જે છે અહીંયા અરોળ નું સ્થાન આપ્યું છે, આ એક આ બે, એવી રીતે. તો નિહારિકા જે છે બીજી અરોળમાં દોડે છે, બરાબર. બીજી અરોળમાં દોડે કેવી રીતે દોડે, તેણે એડી નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે, ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. નિહારિકાએ કાપેલું અંતર કેટલું અંતર કાપે છે, તો કે એડી ના 4th ભાગનું, એટલે એને લખાય 1/4 ઓફ AD. 1/4 ઓફ AD, એડી એટલે કેટલું છે, તો કે 100 મીટર. 25 ચોક 100 એટલે 25 મીટર. નિહારિકાએ કેટલું અંતર કાપ્યું છે વિદ્યાર્થી મિત્રો, 25 મીટર અંતર કાપ્યું બીજી અરોળમાં. બીજી અરોળમાં એને દોડીને લગભગ 25 મીટર જેટલું અંતર કાપીને, સપોઝ કે 25 મીટર જેટલું અંતર આપણે લઈ લઈએ, અહીંયા આવે છે 25 મીટર આવું અંતર. અહીંયા કોઈ બિંદુ આવેલું છે એ, તો હવે એના યામ આપણે શોધવા છે. આ 25 મીટર છે એટલે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો આ અંતર કેટલું થઈ ગયું, અહીંયા કેટલા યામ આવેલા હોય, 25, હે ને. વાય અક્ષ ઉપર આ 25 આવેલું હોય ને એક્સ અક્ષ ઉપર 2 છે, તો એના યામ મારે લખવા હોય તો હું લખી શકું 2 25, એક્સ અક્ષ અને એક્સ યામ અને વાય, બરાબર. હવે આ ભાગને કાઢી નાખ્યો, વધારાનો અંતર કરી નાખ્યો. અહીંયા બિંદુ આવેલું છે બીજી અરોળમાં, 25 મીટર નિહારી કાંતર કાપે ત્યાં ગ્રીન લીલો ધ્વજ ફરકાવે છે. અહીંયા લખી દઈએ લીલો ધ્વજ. પછી 8મી અરોળમાં દોડે છે અને એડી નું 1/5 ભાગનું અંતર કાપે ત્યાં લાલ ધ્વજ ફરકાવે, જોયું તો પ્રીત. તો કે પ્રીત, પ્રીતે કાપેલું અંતર, રીતે કાપેલું અંતર કેટલું છે, તો કે એડી ના 5મા ભાગનું, એટલે આને લખાય 1/5 ઓફ AD, બરાબર. એડી ના 5મા ભાગનું, તો કે 1/5 ઓફ AD. 1/5 ઓફ AD એટલે 100 આપેલું છે. 1/5 ઓફ AD એટલે એડી 20 × 5 = 100 થઈ ગયું, બરાબર. તો અહીંયા તમે લખી શકો 20 મીટર. પ્રીત કેટલામી અરોળમાં દોડે છે, તો કે 8મી અરોળમાં. તો 8મી અરોળ ક્યાં થશે, તો કે 3 પછી 4 5 6 7 અને એવી રીતે 8મી અરોળ. 8મી અરોળ તમે સમજી લો તમે, બરાબર. 8મી અરોળમાં પ્રીત દોડે છે તો અને 20 મીટર જેટલું અંતર કાપે છે, તો આપણે લઈ જઈએ અને ઉપર ક્યાં સુધી જશે, તો કે 8મી અરોળમાં 20 મીટર સુધી, એટલે અહીંયા સુધી હશે, બરાબર. આ 20 મીટર અંતર કાપે છે, તો 20 મીટર અંતર કાપે એટલે અહીંયા સુધી તમે લઈ જાઓ, તો આ 20 અંક આવેલો હોય, આવડો અંક જે છે 20 હોય અહીંયા. અહીંયા વિદ્યાર્થી મિત્રો 20. તો બી કહી દો, અહીંયા બી ના યામ કેટલા થાય, તો કે એક્સ અક્ષ ઉપર જુઓ તો 8 અને વાય અક્ષ ઉપર જુઓ તો 20, બરાબર. તો આ પાછું વધારાનું જે ભાગ છે આપણે કાઢી નાખીએ, અહીંયા બી 20 અંતર થઈ જાય છે. તો એ અને બી યામ મળી ગયા આપણે, બરાબર. તો માટે લખી શકાય એ ઇઝ ઇક્વલ ટુ 225 અને બી ઇઝ ઇક્વલ ટુ 820, બરાબર. બી ના યામ મળી ગયા. શું પૂછ્યું છે આપણે, બંને ધ્વજ વચ્ચે કેટલું અંતર હશે, એટલે કે બંને ધ્વજ વચ્ચે કેટલું અંતર હશે એ આપણે શોધવાનું છે. એ અને બી વચ્ચેનું જે અંતર છે વિદ્યાર્થી મિત્રો, એ અંતર આપણે શોધવાનું છે. અંતર શોધીશું, કેવી રીતે શોધીશું, સ્વાભાવિક અંતર સૂત્રની મદદ, હે ને. અને આપણે નામ આપી દઈએ X1 Y1, અને નામ આપી દઈએ આના જે યામ છે, અને X2 Y2. બે બિંદુ વચ્ચેનું અંતર એટલે આપણે શરૂ કરીએ આપણી રીતે, તો કે AB² બરાબર X1 - X2² AB² એટલે શું થશે, તો કે X1 - X2² પ્લસ Y1 - Y2² અંતર સૂત્ર જેને આપણે કહીએ, બરાબર. કિંમત મૂકીએ X1 - X2² એટલે 2 - 8²
plus y1 minus y2 square. Y1 એટલે 25, y2 એટલે 20 square. 2 minus 8 એટલે થઈ જાય minus 4, એને મોટામાંથી નાનું બાદ કરવાનું, 8 માંથી 2 જાય 4 અને 25 માંથી 20 જાય તો 5 વધશે. 25 માંથી 20 એટલે 5 આખાનો વર્ગ. 4 નો વર્ગ એટલે થઈ જાય 16 અને 5 નો વર્ગ એટલે 25. 16 અને 25 એટલે કેટલા થશે? 6 ને 5 11 નો એકડો, વધી 1 2 ને 1 3 ને 1 4 એટલે 41. બરાબર, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. AB square એટલે આવે છે 41. માટે AB બરાબર વર્ગમૂળમાં 41 મીટર. બંને ફરકાવેલા ધ્વજ વચ્ચેનું અંતર હશે વર્ગમૂળમાં 41 મીટર. વર્ગમૂળમાં 41 મીટર બરાબર આ મળશે. પછી શું પૂછ્યું તમને કે જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકવાનો હોય તો તે ક્યાં ફરકાવશે? રશ્મિ છે એ શું કરે છે? તો કે બંને ધ્વજને જોડતો જે રેખાખંડ છે એની વચ્ચે, એટલે એક્ઝેક્ટલી અહીંયા બરાબર, શું કરે છે? તો કે વાદળી રંગનો ધ્વજ ફરકાવે છે. તો આપણને પૂછ્યું એ ધ્વજ ક્યાં ફરકાવશે, એટલે આરી મધ્ય બિંદુ એવું આપણને કીધું બંને ધ્વજની વચ્ચે. એટલે આપણે આરી મધ્ય બિંદુ થાય તો આપણે શરૂ કરીએ મધ્ય બિંદુને આમ શોધી લઈએ. અહી આર એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે. અહી આર એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો આર ના યામ નું સૂત્ર આપણી પાસે છે. મધ્ય બિંદુ હોય તો શું લખી શકાય? મધ્ય બિંદુ ના યામ તો કે એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ, વાય વન પ્લસ વાય ટુ બાય ટુ. એક્સ વન પ્લસ એક્સ ટુ એટલે ટુ પ્લસ એઇટ અપોન ટુ, વાય વન પ્લસ વાય ટુ એટલે ટ્વેન્ટી ફાઈવ પ્લસ ટ્વેન્ટી અપોન ટુ. હે કિંમત સાદું રૂપ આપી દઈએ, આઠ ને બે દસ, ના છેદમાં બે, પચીસ ને વીસ પિસ્તાલીસ, ના છેદમાં બે. દસ ના છેદમાં બે એટલે પાંચ અને પિસ્તાલીસ ના છેદમાં બે એટલે બાવીસ પોઈન્ટ પાંચ. અહીં આ યામ મળે છે આપણને, આર ના યામ પાંચ અને બાવીસ પોઈન્ટ પાંચ. આર ના યામ આપણને મળે છે પાંચ અને આ બાવીસ પોઈન્ટ પાંચ. બરાબર, એનો મતલબ તમે આને નીચે લઈ જાઓ તો આ એક્સ અક્ષને ક્યાં છેદતું હોય? પાંચ પાંચ, અહીં પાંચ. બરાબર, અને વાય એક્સ ઉપર લઈ જાઓ તો એને ક્યાં? તો કે બાવીસ પોઈન્ટ પાંચ અહીં. એનો મતલબ એને કેટલું અંતર કાપેલું હોય, આવડું અંતર કેટલું હોય? તો કે બાવીસ પોઈન્ટ પાંચ આવડું અંતર એને કાપેલું અહીંથી અહીંયા ટોટલ બાવીસ પોઈન્ટ પાંચ. બરાબર, તો એને પાંચમી અરોળમાં, પાંચમી અરોળ આવડે, હા પાંચમી અરોળ, પાંચમી અરોળમાં અને બાવીસ પોઈન્ટ પાંચ મીટર અંતરે વાદળી ધ્વજ ફરકાવવો જોઈએ. હે ને, કઈ નઈ, આપણે રશ્મિને કહી દઈએ ને ક્યાં ફરકાવવાનો છે ધ્વજ. કે રશ્મિએ પાંચમી હરોળમાં બાવીસ પોઈન્ટ પાંચ મીટર અંતરે ધ્વજ ફરકાવવો જોઈએ અથવા વાદળી ધ્વજ ફરકાવવો જોઈએ. ફરકાવવો જોઈએ, ફરકાવશે. બરાબર, ચલો, તો આ તો આપણે દાખલા નંબર ત્રણ. હવે એની પછી જોઈએ દાખલા નંબર ચાર. બરાબર, દાખલા નંબર ચાર હવે આપણે જોઈએ. શું આપેલું છે? બિંદુ માઇનસ વન સિક્સ અને માઇનસ થ્રી ટેન અને છ માઇનસ આઠ ને જોડતા રેખાખંડ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે ફરીથી બિંદુ માઇનસ વન સિક્સ એ બિંદુઓ માઇનસ થ્રી ટેન અને સિક્સ માઇનસ એઇટ ને જોડતા રેખાખંડ, કોને કોને જોડતા રેખાખંડને કોણ વિભાજન કરે છે? અગત્યનું મહત્વની વસ્તુ છે એ તમને ખબર પડી જવી જોઈએ કોણ વિભાજન કરે છે. તો કે માઇનસ વન સિક્સ એ બિંદુઓ માઇનસ થ્રી ટેન, માઇનસ થ્રી ટેન અને સિક્સ માઇનસ એઇટ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કોઈ એક બિંદુ છે માઇનસ વન સિક્સ, પી બિંદુ આપણે કહીએ. પૂછ્યું છે આપણને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, ખબર નથી. આપણે ધારી લઈએ કે એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને લખી દઈએ અહી બિંદુ પી એ રેખાખંડ એબી નું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે.
ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે વિદ્યાર્થી, એમ અને એમની કિંમત આપણે શોધવી છે. તો કેવી રીતે? તો કે કઈ આપણે તો વિભાજન સૂત્ર જ મૂકવાનું છે, હે ને? શું છે વિભાજન સૂત્ર? તો કે પી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન ના છેદમાં એમ પ્લસ એન, એમ વાય ટુ પ્લસ એન વાય વન ના છેદમાં એમ પ્લસ એન. તો પી ઓફ એક્સ વાય તમને આપેલું જ છે, પાછું કઈ મૂકવાનું થાય માઇનસ વન સિક્સ એમ આપેલું નથી, એક્સ ટુ બાકી રાખો, એન આપેલું નથી, એક્સ વન બાકી રાખો, ના છેદમાં એમ પ્લસ એન. એમ આપેલું નથી વાય ટુ, એન આપેલું નથી વાય વન, ના છેદમાં એમ પ્લસ એન. બરાબર, એટલું લખ્યું. હવે એક્સ ટુ એક્સ વન મૂકી દઈએ. કોને કહેશો એક્સ ટુ એક્સ વન? ઓકે, આને એક્સ વન વાય વન કહી દઈએ અને એક્સ ટુ વાય ટુ કહી દઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ એક ધ્યાન એ રાખવાની ભૂલમાંથી આને એક્સ વન એક્સ ટુ ન લખાય, બરાબર? નહી તો સૂત્ર ને એવું સાચું છે, ખાલી જવાબ ખોટો. તો ગણીએ આપણે પાછા આગળ, એક્સ ટુ એક્સ વન ની કિંમત મૂકીએ, એક્સ ટુ એટલે સિક્સ, એક્સ વન એટલે માઇનસ થ્રી, પછી વાય ટુ એટલે માઇનસ એઇટ અને ટેન વાય વન. શું શોધવું છે આપણે? તો કે ગુણોત્તર એમ જેમ એન શોધવો છે. ટૂંકમાં આમ લખી શકાય, એમ ના છેદમાં એન આ શોધવું, એમ જ સરખું. તો આટલું થઈ જાય એથી સાદું રૂપ આપી આગળ આપણે, અને માઇનસ વન સિક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ એમ માઇનસ થ્રી એન અપોન એમ પ્લસ એન માઇનસ એઇટ એમ પ્લસ ટેન એન ના છેદમાં એમ પ્લસ એન. બરાબર, ચાલો શું કરવાનું હવે? તો કે આવી રીતના જયારે દાખલો આપેલો હોય, જયારે પીના એમ આપેલા હોય, તમે જુઓ એક્સિયમ આપેલો હોય અને વાયમ આપેલો હોય, તો બંનેને એક્સિયમ એક્સિયમ સરખા હોય, એટલે કે માઇનસ વન બરાબર સિક્સ એમ વાળું એક્સિયમ, સિક્સ બરાબર આ બીજો વાયમ સરખા હોય. ઘણા કેસમાં એવું બનતું હોય કે જીરો આપેલો હોય, બેમાંથી એક એમ કેવો હોય? જીરો, એટલે કાં તો એક્સિયમ જીરો હોય અથવા તો વાયમ જીરો હોય. તો જયારે એક્સિયમ અથવા વાયમ બેમાંથી એક એમ જીરો હોય, એવા કેસમાં જીરો હોય પહેલા સરખાવાનું, આ યાદ રાખી દઉં, જીરો હોય પહેલા સરખાવાનું. લખીએ અહીંયા એક્સિયામ અને વાયામ ને સરખાવતા, એક્સિયામ અને વાયામ ને સરખાવતા, એક્સિયામ અને વાયામ ને સરખાવતા વિદ્યાર્થી શું લખાય? તો કે માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સિયામ સરખાવો તો કે સિક્સ એન માઇનસ થ્રી એન અપોન એમ પ્લસ એન, અને વાયામ સરખાવો તો કે સિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઇટ એમ પ્લસ ટેન એમ અપોન એમ પ્લસ એમ. એક્સિયમ ને સરખાવ્યો સાદું રૂપ આપ્યું, તો માઇનસ વન એમ પ્લસ એન ગુણાય ની સાથે, હે ને? તો આને ગુણાય જાય માઇનસ એમ માઇનસ એન થઈ જાય, નીચેનો ભાગ ભંગાકારમાં છે, સામેની સાઈડ છે ગુણાકાર, બરાબર? તો આ સાઈડ વધે સિક્સ એમ માઇનસ થ્રી એન, બરાબર. હવે આપણે ગુણોત્તર મેળવવો છે એમ અને એન, તો એમ વાળા પદ બધા એક સાઈડ કરવાના, એન વાળા પદ બધા એક સાઈડ કરી લેવાના, બરાબર? તો માઇનસ એમ અહીંયા આપેલું છે, પ્લસ સિક્સ એમ જે છે આ સાઈડ લઈ આવે તો માઇનસ સિક્સ એમ થઈ જાય. આ સાઈડ કોણ હતું? તો કે માઇનસ થ્રી એન હતું, માઇનસ એન હતું, સામેની સાઈડ જતું રહે પ્લસ એમ. માઇનસ એમ માઇનસ સિક્સ એમ, માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો, છ ને એક સાત એટલે સેવન એમ, મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ, મોટામાંથી નાનું બાદ થાય, થ્રી એન માંથી એક એન જતો રહે, ટુ એન વધે, મોટી સંખ્યાની નિશાન. આપણે તો ગુણોત્તર જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓકે, એમ ના છેદમાં એન, હે ને? એમ હતો અહીંયા એન ને સામેની સાઈડ નીચે લઈ આવ, માઇનસ ટુ તો ત્યાં હતા જ, માઇનસ સેવન ને ગુણાકાર માટે સામેની સાઈડ થી ભંગાકાર, તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, તો વધે એમ ના છેદમાં એન બરાબર બે ના છેદમાં સાત. આ ગુણોત્તર થઈ ગયો એમ જેમ એન બરાબર બે જેમ સાત, બરાબર? તો આ ગુણોત્તર થઈ ગયો, આપણો જવાબ આવી ગયો. તો હવે વાયમ ને સરખાવવાની કઈ જરૂર નથી, બરાબર? વાયમ ને સરખાવવાની કઈ જરૂર પડશે નહીં. તો આપણો જવાબ થઈ ગયો, ગુણોત્તર મળી ગયો બે જેમ સાત. એની પછી હવે આગળ કરીએ દાખલા નંબર પાંચ. શું આપેલું છે?
एक्सक्स पार्ट जो है इनो इंडक्ट लगो तो उन्हें अपना बात करी थी जीरो वाले इंडक्ट लगो एक्सक्स ए बिंदु हो ए ने बी ने जोड़ता रेखा खंड को या गुणोत्तर में विभाजन करे थे सो तो विभाजन बिंदु ना यहां पर सो तो बड़ू की दो अपन अबे यहां विभाजन करे से जो यहां बे बिंदु आपेला से के ए એટલે કે 1 માઈનસ 5 અને b માઈનસ 4 5 આ બે બિંદુ આમાં કીધું કે x અક્ષ એ આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે x અક્ષ એવો શબ્દ વાપરો એનો મતલબ વિભાજન કોણ કરે છે તો કે x અક્ષ કરે છે તો એનો મતલબ બીજા શબ્દોમાં તમે એમ કહી શકો કે વિભાજન બિંદુ જે છે એ ક્યાં આવેલું છે x અક્ષ ઉપર આવેલું છે હવે વિભાજન બિંદુ x અક્ષ ઉપર આવેલું હોય તો ઈ બિંદુનો વિભાજન બિંદુના યામ તમે ધારી શકો x 0 હેને કારણ કે x અક્ષ ઉપર આવેલું હોય તો એ બિંદુનો y યામ હંમેશા કેવો હોય 0 હોય તો અહીંયા ખાસિયત દાખલાની આ છે એક તો વિભાજન બિંદુ શોધવાનું અને ગુણોત્તર પણ શોધવાનો છે તો ગુણોત્તર ધારી લઈએ ધારો કે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે હેને અહીંયા બિંદુ p x અક્ષ ઉપર આવેલું છે y અક્ષ ઉપર આવેલું હોત તો તમે આપણે ધારણા કરવી પડે 0 y લખી દઈએ અહીંયા ધારો કે બિંદુ p x 0 એ રેખાખંડ ab નો કયા ગુણોત્તરમાં તો કે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે n ગુણોત્તરમાં વિભાજન કરે છે હેને તો વિભાજન કરે તો વિભાજન સૂત્રને હવે શું શોધવાનું છે એની સાથે આપણે કઈ લેવા દેવા અત્યારે નથી વિભાજન કરે છે એટલે આપણને ખબર પડી એટલે પહેલું કામ આપણે વિભાજન સૂત્ર મૂકી દેવાય આવડતું હોય તો એ p ઓફ x y ઇઝ ઇક્વલ ટુ mx2 પ્લસ nx1 ના છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 ના છેદમાં m પ્લસ n બરાબર આ વિભાજન સૂત્ર મૂકી દે હવે નક્કી કરો શું શોધવાનું છે તો કે પહેલું તો આ શોધવાનું છે x0 અને બીજું ગુણોત્તર શોધવાનું છે એટલે કે m is to n શોધવાનું છે અને p of x0 શોધવાનું છે ધેટ મીન્સ તમારે x ની કિંમત શોધવાની છે પણ તમે આની પાછળ પડો ગુણોત્તર ક્યાંથી મળશે અને x કેવી રીતે મળશે તો કાંઈ મળે નહીં તમારે તો સૂત્ર ઉકેલવા મળવાનું એટલે તમારું કામ થતું છે બરાબર મૂકતા જઈએ કિંમતો p ઓફ x y એટલે શું મૂકાય તો કે x0 p ના યામ એટલે તો m x2 પ્લસ n x1 ના છેદમાં m પ્લસ n m y2 પ્લસ n y1 ના છેદમાં m પ્લસ n કિંમતો મૂકી દઈએ x2 x1 તો કોને કીધું x2 x1 ને કે અને x1 y1 કહી દઈએ અને x2 y2 કહી દઈએ બરાબર x2 x1 તો કે માઇનસ 4 x1 એટલે 1 y2 y1 y2 એટલે 5 અને y1 એટલે માઇનસ 5 x0 1 1 તો માઇનસ 4m પ્લસ n સદરૂપ આપી દઈએ ના છેદમાં m પ્લસ n એવી રીતે અહીંયા 5m માઇનસ 5n ના છેદમાં m પ્લસ n બરાબર સાદુ રૂપ આપ્યું આપણે બધાને ખાલી ભેગા કરે ગુણાકાર કરે બીજું કઈ સાદુ રૂપમાં કર્યું હવે એટલું થઈ ગયા પછી શું કરવાનું હોય તો કે બંને યામને સરખાવવાના હોય વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે બંને યામને કઈ રીતે સરખાવવાના કે ભાઈ બંને યામને સરખાવવા માટે તો x ને x x યામ સરખાવો તો x યામ અને y યામ સરખાવો તેવી આપણે વાત કરી બરાબર હવે આપણે x યામ અને y યામ સરખાવવાની વાત કરી પણ પહેલા કોને સરખાવશો તો કે આપણે જ્યારે જ્યારે દાખલો ગણ્યો ત્યારે કીધું હતું કે પહેલા 0 હોય તો એને પહેલા સરખાવવાનું બરાબર 0 હોય એને પહેલા સરખાવવાનું તો હવે આમાં 0 કોણ છે y યામ 0 છે તો એને પહેલા સરખાવવાનું એનું સાદું રૂપ પહેલા આપવાનું અહીં x યામ સરખાવતા એટલે x is equal to minus 4m plus n ના છેદમાં m plus n અને 0 is equal to એટલે ym સરખાવો તો ym ને ym સાથે સરખાવો આ 0 is equal to અને ym સાથે સરખાવો ym minus πn ના છેદમાં m plus n સાદું રૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો
પહેલા ઝીરો વાળાનું પહેલા સાદુરૂપ આપવાનું, ઝીરો અને એમ પ્લસ એન, એમ પ્લસ એન છેદમાં છે સામેની સાઈડ થઈ ગુણાકારમાં, ઝીરો સાથે ગમે એ ગુણા એ ઝીરો જ થઈ, તો વધે ફાઈ એમ માઇનસ ફાઈ એમ, માઇનસ ફાઈ એમ છે આ સાઈડ લઈએ એટલે પ્લસ ફાઈ એમ, આ સાઈડ વધે ફાઈ એમ, પાંચ ને અહીંયા જ રાખ, અહીંયા એમ ના છેદમાં એમ જે છે એ ગુણાકારમાં છે સામેની સાઈડ જતો રહે ભંગાકારમાં, આવડા પાંચ નીચે આવતા, તો પાંચ અને પાંચ બંને કેન્સલ થઈ જાય તો વધે એમ અપોન એન ઇઝ ઇક્વલ ટુ વન જેમ વન, તો આ જવાબ થઈ જાય, ગુણોત્તર થઈ જાય વિદ્યાર્થી. શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો આપણો ગુણોત્તર થઈ ગયો બરાબર. એમ ઇઝ ઇક્વલ ટુ વન અને એન ઇઝ ઇક્વલ ટુ વન તમે લઈ શકો, એ કિંમત તમે મૂકવાની અહીંયા તમારે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર ઇન્ટુ એમ ની જગ્યાએ વન પ્લસ એન ની જગ્યાએ વન અપોન વન પ્લસ વન, માઇનસ ફોર પ્લસ વન અપોન ટુ, માઇનસ ફોર પ્લસ વન મોટામાંથી નાનું બાદ કરવાનું, ચારમાંથી એક થાય ત્રણ બરાબર, મોટી સંખ્યાની નિશાની છે માઇનસ ત્રણ ના છે બે, એક્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર, આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રણ ના છે બે, પણ આપણે તો આમ જોઈએ ને પી ઓફ એક્સ ઝીરો માટે વિભાજન બિંદુ ના યામ, વિભાજન બિંદુ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય ટુ ઝીરો મળે, વિભાજન બિંદુ શું મળશે માઇનસ થ્રી બાય ટુ ઝીરો બરાબર, આ આપણો જવાબ છે. રેડી, તો આ તો આપણો દાખલા નંબર પાંચ, અહીંયા વાય અક્ષ એવો શબ્દ હોઈ શકે, એક્સ અક્ષ વિભાજન કરે છે એની જગ્યાએ વાય અક્ષ વિભાજન કરે છે એવો શબ્દ પણ હોઈ શકે, વાય એક્સ વિભાજન કરતું હોય તો ઝીરો વાય બિંદુ ને આમ લેવાના બરાબર છે. એની પછી આપણે જોઈએ દાખલા નંબર છ, શું આપેલું છે વન ટુ ફોર વાય એક્સ સિક્સ અને થ્રી ફાઈવ એક સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરો બિંદુ હોય તો એક્સ અને વાય શોધો, સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરો બિંદુ એવું હોય તો આકૃતિ લઈ લે, જરૂર નહીં આકૃતિ દોરવાની બરાબર, દોરો તો થોડો ખ્યાલ આવે આપણને, એ શિરોબિંદુ કે શું કીધું કે એટલે તો કે વન ટુ, પછી બી, બી એટલે કયું શિરોબિંદુ તો કે ફોર વાય, સી એક્સ સિક્સ અને ડી થ્રી ફાઈવ, આ શિરોબિંદુ ના યામ આપ્યા છે, તો એક્સ અને વાય ની કિંમત શોધવાની છે વિદ્યાર્થી. તો હવે એક્સ અને વાય ની કિંમત શોધવા માટે શું કરવું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એવું જોવું આપણને આપેલું છે, ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા, ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય વિદ્યાર્થી તો આપણને ખબર છે એના ગુણધર્મો, એના વિકર્ણો વિશેનો ગુણધર્મ આપણને ખબર છે, શું છે એના વિકર્ણનો ગુણધર્મ, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે મતલબ બંનેનું મધ્ય બિંદુ કેવું હોય સમાન હોય, આપણે ગુણધર્મો લખેલો છે, બંનેનું મધ્ય બિંદુ સમાન હોય, જયારે કઈ આકૃતિ દોરાવી હતી જયારે પ્રોપર્ટીસ લખાવી હતી ગુણધર્મ જયારે ચેક કરી હતી, તો અહીંયા તમે લખી શકો કે વિકર્ણનો મધ્ય બિંદુ સમાન હોય માટે હું એમ લખી હતું કે એસી નું મધ્ય બિંદુ એસી નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બીડી નું મધ્ય બિંદુ, આવો એક ગુણધર્મ આપણે લખાવેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, તમે ચેક કરી દેજો બુક ઘણા બનાવી શકે બરાબર. હવે શું હોય એની માટે, તો કે ભાઈ કઈ નહીં આને આમ લખી નાખીએ, આને એક્સ વન વાય વન કહી દઈએ, અને એક્સ ટુ વાય ટુ કહી દઈએ, અને એક્સ થ્રી વાય થ્રી કહી દઈએ, અને એક્સ ફોર વાય ફોર એવો શબ્દ વાપરીએ, તો એસી નું મધ્ય બિંદુ એટલે એક્સિયામ નો તફાવત હે ને, એક્સિયામ ની સરેરાશ, એક્સિયામ ની સરેરાશ એસી એટલે શું, તો કે એક્સ વન પ્લસ એક્સ થ્રી બાય ટુ, અને વાયમ એટલે શું, તો કે વાય વન પ્લસ વાય થ્રી બાય ટુ, એવી રીતે બીડી નું મધ્ય બિંદુ, બીડી એટલે શું, તો કે આપણે બીડી હે ને, બીડી નું મધ્ય બિંદુ એટલે શું આવશે, તો કે એક્સ ટુ પ્લસ એક્સ ફોર બાય ટુ
y2 plus y4 by 2 બરાબર કિંમતો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો x1 plus x3 x1 એટલે 1 plus x3 એટલે x આપેલું છે ખાલી ના છેદમાં 2 y1 plus y3 એટલે 2 plus 6 by 2 એવી રીતે x2 plus x4 એટલે 4 plus 3 by 2 અને y2 plus y4 એટલે y2 એટલે જો y આપેલું છે y4 એટલે 5 divided by સાદરૂપ આપીએ અથવા સરખાવી દો બંને સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ આપીએ સાદરૂપ પર 6 ને 2 8 8 ના છેદમાં 2 4 ને 3 7 ના છેદમાં 2 એટલે y plus 5 upon 2 હવે 8 ના છેદમાં 2 એટલે 2 તો કાંટ થાય તો અહીં ડાયરેક્ટ 4 લખો તો લખી શકાય ચાલ બરાબર શું કરશું હવે તો કઈ નહીં હવે વર્ટકી જે તો એક જ ઓપ્શન છે આપણી પાસે એક સી અમને સરખાવતા ને y અમને સરખાવતા હવે એક સી અમને સરખાવો તો 1 plus x upon 2 is equal to 7 by 2 હે ને જો તમે અહીંથી એક સી અમને સરખાવીએ તો આનો એક સી અમ એટલે આ પછી એવી રીતે y અમને સરખાવી શકો 4 અને y plus 5 by 2 અને y અમને સરખાવો એટલે 4 is equal to y plus 5 upon 2 બંને સાઈડ થી 2 અને 2 તો કેન્સલ થઈ જશે ને કારણ કે 2 અહીંયા ભાગાકારમાં સામેની સાઈડ થી ગુણાકારમાં તો ઉપર નીચે કેન્સલ જ થવાનું તો ડાયરેક્ટ કરી દઈએ તો વધે શું તો કે 1 plus x is equal to 7 x is equal to 7 plus 1 સામેની સાઈડ થી માઇનસ હે ને તો અહીંયા લખી શકાય x is equal to 7 minus 1 એટલે 6 4 2 8 હે ને 2 ભાગાકારમાં ગુણાકારમાં છે 5 plus 5 પ્લસ ફાઈ આ સાઈડ આવે માઇનસ ફાઈ તો વાય ઇઝ ઇક્વલ ટુ બી બરાબર તો જવાબ એક્સ અને વાય પૂછ્યું હતું ને આપણે વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી બરાબર અને એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ આ જવાબ થઈ ગયો આપણે બોક્સ આપી દઈએ જવાબ બરાબર છે આ જવાબ એની પછીનો દાખલો ગણીએ હવે દાખલા નંબર 7 પ્રેક્ટિસ કરજો દાખલા તમે જાતે જેટલી પ્રેક્ટિસ કરજો એટલા જ દાખલા તમને આવડશે 8 નું તો a અને b અનુક્રમે -2 -2 અને 2 -4 હોય અને ગુણોત્તર આપ્યો હોય તો બિંદુ p એ રેખાખંડ AB પર આવેલ હોય તો બિંદુ p ના યામ શોધો બરાબર p ના યામ આપણને પૂછ્યું શું પૂછ્યું તો કે ભાઈ હવે જુઓ શું આપેલું છે એ આપણે પહેલા આપી દીધું હોય આપણને એ અને બે બિંદુ આપેલા છે એ એટલે આપેલું છે માઇનસ ટુ માઇનસ અને બી ના યામ આપેલા છે ટુ માઇનસ ફોર બરાબર તો હવે ગુણોત્તર આપણે જોઈ હે ને શું કીધું રેખાખંડ એબી પર આવેલ છે બિંદુ પી ના યામ શોધો અહીંયા કંઈક બિંદુ પી આવેલું છે હવે એના યામ આપણે શોધવા છે હવે આપણે દર વખતે લેતા કે ગુણોત્તર એમ ના છેદમાં એન એવો ગુણોત્તર લેતા હકીકતમાં એમ ના છેદમાં એન આ ગુણોત્તર એટલે શું તો કે ગુણોત્તર એટલે બીજું કાંઈ નહીં પણ એપી ના છેદમાં પીબી હે ને એપી એટલે આવડા ભાગ એપી અને પીબી એટલે આવડા ભાગ આ ઈ જ આ ગુણોત્તર બીજું કાંઈ નહીં બરાબર તો એ ગુણોત્તર આપેલો નથી શોધવો પડશે શોધીએ એપી અપોન પીબી એટલે ઈ જ ગુણોત્તર બરાબર બીજું કશું જ નથી આમ તો કેવી રીતે શોધી પેલા આને તો નામ આપી દેશું ચાલો કે એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ તો પી ના યામ મળી જશે તો ગુણોત્તર મળી જાય તો ગુણોત્તર માટે આપણને શું એપી આપ્યું આપણે હું અહીંયા લખી નાખું કે ભાઈ ગુણોત્તર એટલે શું તો કે ગુણોત્તર એટલે કાંઈ નહીં પણ એપી ના છેદમાં પી બી હવે એપી ના છેદમાં પી બી તો એપી તમને આપેલું છે શું આપેલું તો કે એપી ઇઝ ઇક્વલ ટુ 3/7 એબી હવે પીબી તમને મળી જાય તો તમારું કામ થાય શું મેળવવું પડે તમારે પીબી મેળવવું પડે બરાબર તો કે પીબી કેવી રીતે તો કે પીબી મેળવવા માટે અહીં તો એપી તમને આપી દીધેલું છે સાંભળી લો ખાસ આ વાત એપી એટલે કેટલું છે તો કે 3/7 એટલે હવે તમારે પીબી મેળવવાનું છે પીબી એટલે આવડવા તો કે પીબી એટલે શું લખી શકાય તો કે પીબી એટલે તમે લખી શકો તો કે એબી આખું માઇનસ આ એપી બાદ કરી દે મારે હે ને પીબી એટલે શું લખી શકાય તો કે એબી માઇનસ એપી આવું કંઈક નોટ કરી આખામાંથી આ એપી બાદ કરી દેવાનું
બરાબર એટલે તમને મળી જાય આપણે જોતું છે શું જોઈએ છે આપણે તો કે એ પી બી બરાબર એ બી માઇનસ એ પી ચલો એ બી ને તો એમ નામ જ રાખ પણ એ પી એટલે તો આપણને આપેલું છે જુઓ અહીંયા થ્રી બાય સેવન એ બી થ્રી બાય સેવન એ બી ટૂંકમાં એ બી ના છેદમાં કઈ ન હોય તો એક સાદુરૂપ આપીએ ચોકડી ગુણાકાર થાય સેવન એ બી માઇનસ થ્રી એ બી ના છેદમાં સાત એકા સાત ત્યાં વચ્ચે ફોર એ બી સાત માંથી ત્રણ જાય તો ચાર ફોર એ બી અપોન સેવન ટૂંકમાં તમે ફોર બાય સેવન એ બી લખો તો ચાલે બધું એક નું એક હવે તમને વિદ્યાર્થી મિત્રો પી બી મળી હેને ફોર બાય સેવન એ બી તમે અહીંયા મૂકી શકો ફોર બાય સેવન એ બી આ દાખલાની ગણતરીમાં જ છે આ બધી ગણતરી જ છે અલગથી નથી રફ નથી ગણતરીમાં જ લખવાનું છે ચાલો તો શું કેન્સલ થઈ જાય તો કે બંને માંથી એક તો એ બી એ બી કેન્સલ થઈ જાય સાત સાત કેન્સલ થઈ જાય તો શું વધે ત્રણ ઉપર નીચે ચાર હે ને તો ગુણોત્તર થઈ ગયો એમ જેમ એન બરાબર એમ જેમ એન બરાબર ત્રણ ના છેદમાં ચાર ગુણોત્તર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો એ પી એટલે ત્રણ ને પી બી એટલે ચાર હવે તમે લખી શકો કે અહીં બિંદુ પી એ રેખાખંડ એ બી નું કયા ગુણોત્તરમાં તો કે ત્રણ જેમ ચાર એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન કરતું હોય તો વિભાજન બિંદુ પી ના યામ આપણા સૂત્ર પ્રમાણે શું થશે પી ના યામ તો કે એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન અપોન એમ પ્લસ એન સૂત્ર પ્રમાણે એમ વાય ટુ પ્લસ એન વાય વન અપોન એમ પ્લસ એન અને કિંમતો મૂકી દઈએ એમ એટલે કેટલું તો કે થ્રી એક્સ ટુ પ્લસ ફોર એક્સ વન ના છેદમાં થ્રી પ્લસ ફોર થ્રી વાય ટુ પ્લસ ફોર વાય વન ના છેદમાં થ્રી પ્લસ ફોર એક્સ ટુ એક્સ વન એક્સ ટુ એક્સ વન એટલે ટુ અને માઇનસ ટુ વાય ટુ વાય વન વાય ટુ એટલે માઇનસ ફોર અને વાય વન એટલે માઇનસ ટુ સાદુ રૂપ જ આપવાનું બાકી હોય વિદ્યાર્થી સાદુ રૂપ આપવા માટે શું કરીએ તો કે ત્રણ દુ છ ચાર દુ આઠ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ આઠ છેદમાં સાત ત્રણ ચોક બાર એટલે માઇનસ બાર જવાબ થશે અને ચાર દુ આઠ એટલે પ્લસ માઇનસ 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 આઠ ના છેદમાં સાત મોટામાંથી નાનું બાદ થાય આઠમાંથી છ જાય બે બરાબર મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ બે ના છેદમાં સાત માઇનસ બાર માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો વીસ મોટી સંખ્યાની નિશાની ના છેદમાં સાત વિનાયામ તમને વિદ્યાર્થી મિત્રો એટલા મળે છે વિનાયામ કેટલા મળે છે માઇનસ બે ના છેદમાં સાત માઇનસ વીસ ના છેદમાં સાત બરાબર આ રીતે દાખલો ગણવાનો છે આ ગુણોત્તર ને લીધે દાખલો અગત્યનો બની બરાબર સીધા તમે જોઈએ હવે જોઈએ ને પછી દાખલા નંબર નવ શું આપેલું છે ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ ના યામ છે ચાર સમાન ભાગમાં વિભાજન કરે છે હવે ચાર સમાન ભાગમાં વિભાજન કરતો એક બિંદુ આપેલું છે એ બી એના યામ આપેલા છે માઇનસ ટુ અને ટુ બી ના યામ આપેલા છે ટુ અને એટ બરાબર ટુ એટ ચાર સમાન ભાગમાં વિભાજન કરતા ચાર સમાન ભાગ એટલે પેલો ચાર સમાન ભાગ થઈ ગયા જો નામ આપી દઈએ પી ક્યુ અને આર હે તો એક જેમ એક જેમ એક જેમ એક ચાર સમાન ભાગમાં વિભાજન થાય એટલે બધા મધ્ય બિંદુ જ બને એકબીજા તમારે જેવી રીતે દાખલો ગણવો હોય એવી રીતે તમે ગણી શકો બરાબર આ લખવાનું ગુણોત્તર ન લખો તો ચાલે તો અહીં લખી શકો એ બી ના ચાર સમાન ભાગ કરતા બિંદુ રેખાખંડ એ બી ના ચાર સમાન ભાગ કરતા બિંદુઓ
ક્યુ અને આર છે. અહીં જો ક્યુ એ મધ્ય બિંદુ બને છે ને, ક્યુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. ક્યુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો આપણને ખબર છે તો આને એક્સ વન વાય વન નામ આપી દઈએ અને એક્સ ટુ વાય ટુ નામ આપી દઈએ. ક્યુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે માટે ક્યુ ના યામ શું લખાય? ગુણાયામ તો કે એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ, વાય વન પ્લસ વાય ટુ બાય ટુ. એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ, એક્સ વન એટલે માઇનસ ટુ પ્લસ એક્સ ટુ એટલે પ્લસ ટુ ના છેદમાં બે, વાય વન એટલે ટુ અને એક્સ ટુ એટ ના છેદમાં બે. માઇનસ ટુ પ્લસ ટુ તો કેન્સલ થઈ જશે ને વિદ્યાર્થી, તો શું જવાબ આવે? ઝીરો ના છેદમાં બે, આઠને બે દસ ના છેદમાં બે. ઝીરો ના છેદમાં બે એટલે ઝીરો, દસ ના છેદમાં બે એટલે પાંચ. તો ક્યુના યામ તમને મળે છે ઝીરો પાંચ. આપણે એને નામ આપી દઈએ એક્સ થ્રી વાય થ્રી, બરાબર. હવે એવી રીતે અહીંયા કહી શકીએ પી, તો પી કોનું મધ્ય બિંદુ થાય? એક જેમ એક ગુણોત્તર માં વિભાજન થાય તો કે પી એ રેખાખંડ એક ક્યુ નું મધ્ય બિંદુ બને છે. પી એ રેખાખંડ એક્યુ નું મધ્ય બિંદુ બને છે. મધ્ય બિંદુ બનતું હોય તો સરળ બને ફટાફટ, પી ના યામ ફટાફટ લખાઈ જશે. શું લખાય પી ના યામ? તો કે એક્સ વન પ્લસ એક્સ થ્રી બાય ટુ, વાય વન પ્લસ વાય થ્રી બાય ટુ. સૂત્ર પછી એનું યાદ નહીં રાખ લેતા, એક્સ વન પ્લસ એક્સ થ્રી લખવાનું દર વખતે જે હોય હે. એ અને ક્યુ નું મધ્ય બિંદુ જોઈએ છે તો એ અને ક્યુ ના યામ લેવો પડે. એક્સ વન પ્લસ એક્સ થ્રી બાય ટુ, એક્સ વન એટલે માઇનસ ટુ પ્લસ એક્સ થ્રી એટલે ઝીરો ના છેદમાં બે, વાય વન એટલે ટુ પ્લસ વાય થ્રી એટલે ફાઈવ ના છેદમાં, માઇનસ ટુ પ્લસ ઝીરો એટલે માઇનસ ટુ અપોન ફાઈવ પ્લસ ટુ એટલે સેવન બાય ટુ, અને ટુ કેન્સલ થઈ જશે, આન્સર આવે માઇનસ વન સેવન બાય ટુ. પીનાયામ તો પીનાયામ વિદ્યાર્થી મિત્રો મળે માઇનસ વન સેવન બાય ટુ. ચલો એવી જ રીતે હવે આર એ કોનું મધ્ય બિંદુ બને? ક્યુ બી નું મધ્ય બિંદુ બને છે ને. તો ક્યુ આર ના યામ લખી શકાય એક્સ થ્રી પ્લસ એક્સ ટુ બાય ટુ, વાય થ્રી પ્લસ વાય ટુ બાય ટુ, બરાબર છે. તો એ આર ના યામ જે છે તમારે હોમવર્કમાં શોધવાના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે દસમો દાખલો બાકી છે અને આગળ એક દાખલો બાકી હતો, બરાબર, એ બંનેને સોલ્વ કરશું આપણે અને રિવિઝન શરૂ કરશું. ઓકે, તો ત્યાં સુધી બધા પોતાની હેલ્થનું ધ્યાન રાખજો. ઓકે ચલો, અહીંયા સુધી આપણે રાખ, આ એક તમારે આર નું બાકી રહેશે એવું લાગશે, પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરું સમજાતા. ઓકે, તો અહીંયા સુધી રાખ.